ઓટોટ્રોપિક્સ પદ્ધતિ જેને આપણે ગુજરાતીમાં સ્વાવલંબી પોષણપત્તિ તરીકે ઓળખીએ છીએ તો સ્વયં પોષી પોષણપત્તિ કે સ્વાવલંબી પોષણપત્તિ કે કે ઓટોટ્રોપિક્સ કે આ બધાનો અર્થ એક જ થાય છે ભાગે વનસ્પતિની અંદર આ પદ્ધતિનો ઉપયોગ થાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ક્લોરોફિલની મદદથી દરેક લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે આ ક્લોરોફિલ શું હોય તો કે લીલી વનસ્પતિની અંદર લીલા રંગના કેટલા બધા ટપકાઓ જોવા મળે છે જેને હરિત અથવા ક્લોરોપ્લાસ્ટ કહે છે એની અંદર રહેલા લીલા રંગના અભિરંજક દ્રવ્યને ક્લોરોફિલ કે હરિત દ્રવ્ય કહે છે આમ વનસ્પતિ એ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણીય પ્રક્રિયા દ્વારા પોતાની જાતે તૈયાર કરે છે એટલા માટે તેને ઓટોટ્રોપિક્સ એટલે કે સ્વયંપોષી પોષણ પદ્ધતિ કહે છે તો દરેકે દરેક સજીવોની અંદર ખાસ કરીને વનસ્પતિની અંદર આવી રીતના પોષક તત્વો આવેલા હોય છે અત્યારે જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એને રક્ષણ કોષો કહેવાય આ જે કોઈપણ પ્રકારના જેટલા કોઈ પણ પ્રકારના પાણીજન્ય ક્ષાર દ્રવ્યો છે એ રક્ષણ કોષોમાં જાય રક્ષણ કોષો ફૂલે અને વચ્ચેનો જે ભાગ છે એને પર્ણરંધરો કહેવાય એ ખૂલે આ પર્ણરંધ્રની અંદર કાર્બન ડાયોક્સાઇડ એન્ટર થાય અને પ્રકાશ સંશ્લેષણીય પ્રક્રિયા શરૂ થાય જેવું રક્ષણ કોષોમાંથી પાણી નીકળી જાય આ પ્રક્રિયા અટકી જાય આ પ્રક્રિયા દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે માટે જરૂરિયાત સમયે જ આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે બાકીના તત્વો વનસ્પતિ એ પોતે જમીનમાં મૂળ મારફતે પાણીની સાથે પોતાની અંદર એબ્ઝોર્બ કરે છે તો એચ લખેલું છે એ પાણી છે કેસરી કલરના જે કોઈ ટપકાઓ છે એ બીજા અન્ય પદાર્થો છે વનસ્પતિને પાણી સિવાય બી અન્ય પદાર્થોની જરૂરિયાત હોય જ છે પોતાના વિકાસ માટે અને પોતાને સામાન્ય રીતે ઊર્જા પૂરી કરવા માટેની એની મુખ્ય પ્રક પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણિય પ્રક્રિયા હોય છે આમ પાણી અને કાર્બન ડાયોક્સાઇડની મદદથી દરેક વનસ્પતિજન્ય સજીવો ક્લોરોફિલની મદદથી પોતાનો કાર્બોદિત સ્વરૂપનો ખોરાક જાતે બનાવે છે આવી રીતે દરેક વખતે આ ક્રિયાઓ થાય અને ઓક્સિજન છૂટો પડે ને ગ્લુકોઝનું નિર્માણ થાય હવે આપણે આગળ જોઈએ આ જે પ્રક્રિયા છે એને આપણે પ્રકાશ સંશ્લેષણીય પ્રક્રિયા કીધી હતી આવી રીતે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવતા જ હોય છે બરાબર છે અને બાકીના નકામા દ્રવ્ય છે એ વનસ્પતિમાંથી છૂટા પડતા હોય છે હવે આપણે જે કંઈ ભણવાનું છે એ વનસ્પતિમાં જે કોઈ શક્તિ છૂટી પડે ગ્લુકોઝ સ્વરૂપની એ ડાયરેક્ટ ન વપરાઈ જાય એ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે અને જ્યારે એને જરૂરિયાત હોય ત્યારે તે તેનો ઉપયોગ કરે છે તો આખા શરીરમાં એ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે જ્યારે જેની જરૂરિયાત હોય ત્યારે તેનો ઉપયોગ કરે નકામાં ઓક્સિજન વાયુ વાતાવરણમાં મુક્ત થાય છે હવે આખે આખું આપને ફરીથી સમજાવવા માંગે છે ભાઈ પ્રકાશ સંશ્લેષણીય પ્રક્રિયા એટલે શું તે કે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જમીનમાંથી પાણીનો ઉપયોગ કરી ક્લોરોફિલની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણીય પ્રક્રિયા છે બરાબર છે કાર્બન ડાયોક્સાઇડને પાણી બે ભેગા થશે ગ્લુકોઝનું નિર્માણ થશે અને નકામો ઓક્સિજન વાતાવરણમાં મુક્ત થઈ જશે અને ગ્લુકોઝ વનસ્પતિની અંદર સ્ટાચ સ્વરૂપે સંગ્રહ પામશે એથી આપણે આગળ જઈએ દરેક સજીવોને જીવવા માટે શક્તિની જરૂર પડે તમે સપોઝ ફૂટબોલ રમો છો તો રમતા 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 તમારું એનર્જી લેવલ ડાઉન થઈ ગયું તો તમારી શક્તિની જરૂરિયાત તમને ક્યાંથી આવશે તો કે ખોરાક ખાસો એમાંથી કારણ કે દરેક ખોરાક છે એ આપણી શક્તિની જરૂરિયાત પૂરી કરે અને એ શક્તિની મદદથી આપણે જુદી જુદી ક્રિયાઓ કરીએ છીએ તો વનસ્પતિ કેવી રીતે શક્તિ મેળવતી હશે તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષનીય પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલા માટે તેને ઓટોટ્રોપિક્સ એટલે કે સ્વયંપોષી પોષણ પદ્ધતિ કહે છે તો આમ તો પોષણના બે પ્રકાર હોય છે એક છે વનસ્પતિ જેવું પોષણ જે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે અને બીજું છે મનુષ્ય જેવું પોષણ જે પોતાનો ખોરાક જાતે તૈયાર નથી કરતા જે જાતે તૈયાર કરે છે એને સ્વયંપોષી સજીવો કહે છે જે બીજા પર આધાર રાખે છે એને વિષમપોષી સજીવો કહે છે હવે આપણે સ્વયંપોષીને ઇંગ્લિશમાં ઓટોટ્રોપિક કહેશું વિશ્વ પોષીને ઇંગ્લિશમાં હિટ્રોટ્રોપિક્સ તરીકે ઓળખવામાં આવશે આપણે ઓટોટ્રોપિક્સ એટલે કે સ્વયં પોષી પોષણપત્તી ઓટોટ્રોપિક્સ બે શબ્દનો બનેલો છે ઓટો એટલે કે જાતે અને ટ્રોપિક્સ એટલે કે પોષણ મેળવવું આમ એવી સજીવ જે પોતાનું પોષણ પોતાની જાતે મેળવે તેને ઓટોટ્રોપિક્સ કહે છે ખાસ કરીને લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણીય પ્રક્રિયા દરમિયાન પોતાનો ખોરાક જાતે બનાવે છે આ પ્રક્રિયા સૌપ્રથમ સૂર્ય શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરશે અને હરિતકરની મદદથી પોતાનો ખોરાક જાતે તૈયાર કરશે તો આવી પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણીય પ્રક્રિયા કહે છે આ વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં જ પ્રકાશ સંશ્લેષણીય પ્રક્રિયા કરે સૂર્યપ્રકાશ વગર કરશે નહીં અને કાર્બન ડાયોક્સાઇડને પાણીનો ઉપયોગ કરી કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિત પ્રકારનો ખોરાક પોતાની જાતે બનાવે છે વનસ્પતિ છે એ વનસ્પતિમાં બધી ક્રિયા ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય વગર આ ક્રિયા ન થાય જ્યારે રણ નિવાસી વનસ્પતિ છે એમાં રાત્રિ દરમિયાન જ સીઓટુનું નું શોષણ થઈ જાય અને દિવસે છે એ સામાન્ય રીતે પોતાનો ખોરાક બનાવે તો આ તબક્કાઓ ક્યારેક ક્રમશ થતા હોય ને ક્યારેક ક્રમશ ન પણ થતા હોય આમ પ્રકાશ સંશ્લેષણીય પ્રક્રિયા માટે જરૂરી પદાર્થો કાર્બન ડાયોક્સાઇડ પાણી સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ આ ક્લોરોફિલ છે એને આપણે હરિત દ્રવ્ય તરીકે પણ ઓળખીએ છીએ જે લીલા રંગના હરિત કણની અંદર આવેલી હોય છેલ્લે અમુક પ્રકારના મિનરલ્સની પણ વનસ્પતિને જરૂરિયાત પડે મિનરલ્સ એટલે કે ખનિજ તત્વો બરાબર છે તો અમુક પ્રકારના ખનિજ તત્વ વનસ્પતિ છે એ કેમાંથી મેળવે અત્યારે જે તમને આપેલું છે એ પર્ણરંધ્ર આપેલું છે એ પર્ણરંધ્ર દ્વારા સીઓટુનું વિનિમય થાય પર્ણરંધ્ર ખૂલે તો સીઓટું અંદર જાય પર્ણરંધ્ર બંધ થઈ જાય તો એ કોઈ દિવસ ક્યારેય સીઓટુ બહાર નીકળી શકતા નથી આમ રક્ષણકોષો દ્વારા પર્ણરંધ્ર છે ખોલવા અને બંધ કરવાની ક્રિયાઓનું નિયમન થાય છે આમ રક્ષણકોષોમાં પાણી ભરે એટલે એ ફૂલે કર્ણરંધ્ર ખુલે રક્ષણ કોષોમાંથી પાણી બહાર નીકળી જાય એટલે રક્ષણકોષો સંકોચાઈ જાય અને સીઓ નું વિનિમય અટકી જાય બાકીના તત્વો જે કોઈ આ બધી જ ક્રિયાઓ છે એ અગાઉ બી આપણે સમજાવી દીધી છે અને બાકીના બધા જ જે કોઈ તત્વ છે એ વનસ્પતિ જમીનમાંથી મૂળ દ્વારા પોતાના શરીરની અંદર દાખલ કરે છે ખાસ તો મેગ્નેશિયમ પોટેશિયમ આયર્ન નાઇટ્રોજન નાઇટ્રોજન ખાસ પ્રકારના બેક્ટેરિયા દ્વારા સામાન્ય રીતે વનસ્પતિની અંદર દાખલ થાય છે તો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાને વનસ્પતિ આપણે ધોરણ દસમાં બાયોલોજીનું ચેપ્ટર નંબર છ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર છ જૈવિક ક્રિયાઓ તો જૈવિક ક્રિયાઓ છે એ જૈવિક ક્રિયાઓ વિશેની સમજૂતી આપણા આ ચેપ્ટરની અંદર મેળવવાની છે આ ચેપ્ટર છે એ જીવવિજ્ઞાનને રિલેટેડ ચેપ્ટર છે એટલે કે મનુષ્ય અને આપણા શરીરની અંદર થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો આની અંદર સમાવેશ કરવામાં આવે છે પ્રસ્તાવના તો પ્રસ્તાવનામાં મેં પહેલો પેઇટ એવો લખેલો છે કે સજીવ કે નિર્જીવ વચ્ચેનો ખાસ ભેદ શું તો મોસ્ટ ઓફલી આપણે નાના ધરણની અંદર એવું શીખી ગયા કે જે સજીવો છે હલનચલન કરતા હોય અથવા તો જે પદાર્થ પોતાની જાતે હલનચલન કરતો હોય એને સજીવ કહે છે જે પદાર્થ પોતાની જાતે હલનચલન ન કરતો હોય એને નિર્જીવ કહે છે તો સજીવ કોને કહેવાય ને નિર્જીવ કોને કહેવાય તો આપણે બહુ નાના ધરણની અંદર આ વ્યાખ્યા શીખી ગયા કે જે સજીવો હલનચલન કરે છે અથવા તો જે પદાર્થ હલનચલન કરે છે તે સજીવ કહેવાય જે પદાર્થ હલનચલન નથી કરતો તેને નિર્જીવ તરીકે ઓળખવામાં આવે છે પણ તમે એક વસ્તુ સમજો દાખલા તરીકે કોઈ વ્યક્તિ સૂતો છે કોઈ મનુષ્ય સૂતું છે કોઈ પ્રાણી સૂતું છે કૂતરો સૂતો છે મનુષ્ય સૂતો છે કે અન્ય કોઈ પ્રાણીઓ સૂતું છે તો દેખીતી રીતે એ તો હલનચલન નથી કરતો છતાં આપણે એને વનસ્પતિ છે એ પણ દેખીતી રીતે હલનચલન નથી કરતી તો પણ આપણે એને સજીવ જ કહીએ છીએ તો આ બધી કેવી વસ્તુ છે કે ભાઈ દેખીતી રીતે હલનચલન નથી કરતી તો પણ તમે એને સજીવ જ કહો છો તો આ ખાલી હલનચલન કરે છે અને સજીવ કહેવાય એ વસ્તુ કમ્ફર્ટેબલ નથી સમજાઈશ તમને એ વસ્તુ ફાઇનલી નથી કે ભાઈ સજીવો છે એ હલનચલન કરે એટલે સજીવો એના માટે આપણે પ્રોપરલી વ્યાખ્યા દેવી હોય તો મેં તરત જ લખેલું છે બીજો જ પોઈન્ટ કે સજીવો સમય સાથે વૃદ્ધિ પામે છે જે પદાર્થ સમય સાથે વૃદ્ધિ પામતો હોય એને સજીવ તરીકે ઓળખવામાં આવે છે તો સજીવો માત્ર હલન ચલન કરે એના ઉપરથી ડિફાઇન્ડ ન કરી શકાય ઘણા બધા કારણો હોય બરાબર છે તો સામાન્ય રીતે સજીવને ઓળખવા માટેની કઈ રીત કરી તો કે હા સજીવ છે ને એ સજીવની અંદર જૈવિક ક્રિયાઓ થતી હોય અને જે પદાર્થની અંદર જૈવિક ક્રિયાઓ થતી હોય એને સજીવ કહેવાય આપને પ્રશ્ન થાય કે ભાઈ આ જૈવિક ક્રિયાઓ એટલે શું તો જો મેં એકથી લઈ અને નવ નંબર સુધી જુદી જુદી ક્રિયા લેખીએ છીએ ફર્સ્ટ હલનચલન સેકન્ડ શ્વસન પોષણ પાચન પરિવહન ઉત્સર્જન નિયંત્રણ સ્વનિયમન અને પ્રજનન આ બધી જ ક્રિયાઓ સજીવો દ્વારા થતી હોય છે અને સજીવોને જીવવા માટે અતિ જરૂરી છે જો આ ક્રિયાઓ છે એ ન થાય તો સજીવો મૃત થાય છે એટલે સજીવો મૃત્યુ પામે છે તો મારી દૃષ્ટિ પ્રમાણે અથવા તો આપણે કોઈ એમ કે સજીવ એટલે શું તો આપણે એવું લખી શકીએ કે એવા પદાર્થો જે પોતે એવા પદાર્થો કે જે પોતે સમય સાથે વૃદ્ધિ પામતા હોય અને જૈવિક ક્રિયા કરતા હોય તેને સજીવ કહે છે હલનચલન તો બહુ નોર્મલ ક્રિયા છે એ તો આપણે બધાને ખબર જ છે કે આપણું સ્થાન ફેરફાર થાય આપણા હાથ પગ હાલે ચાલે એને હલનચલન કહેવાય શ્વસન જે આપણે આ ચેપ્ટરની અંદર શીખવાનો છે શ્વસનનો સાદો અર્થ એવો થાય કે સજીવો છે એ સજીવોની શ્વાસ લેવાની શ્વાસ મૂકવાની ક્રિયાને ઘણા લોકો શ્વસન કહેતા હોય પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિ પ્રમાણે શ્વાસ લેવાની અને શ્વાસ મૂકવાની ક્રિયાને શ્વાસ ઉચ્છ્વાસ કહેવાય શ્વસન ન કહેવાય શ્વસન એટલે શરીરની અંદર શક્તિ છૂટી પાડવાની ક્રિયાને શ્વસન કહે છે પોષણની વાત કરીએ કે ભાઈ આપણે શરીરની અંદર જુદા જુદા રોગ સામે રક્ષણ મેળવવું છે આપણા શરીરમાં શક્તિ જોઈએ છે આપણા શરીરમાં તાકાત જોઈએ છીએ આપણી સમય સાથે વૃદ્ધિ પામે છે નવા કોષોનું નિર્માણ પામે છે આ બધા માટે કાર્બનિક પદાર્થ જરૂરી છે જેને આપણે ખોરાક તરીકે ગ્રહણ કરીએ છીએ જેના દ્વારા આપણે પોષણ મળે છે પાચનની વાત કરીએ ખાધેલા ખોરાકમાં ઉપયોગી પદાર્થનું જ પાચન થાય બિનઉપયોગી પદાર્થ છે આપણા શરીરમાંથી બહાર નીકળી જાય બરાબર છે તો શ્વસનની ક્રિયા પણ ચેપ્ટર નંબર છમાં જ ભણવાની છે પોષણની ક્રિયા પણ આપણે ચેપ્ટર નંબર છની અંદર ભણવાની છે પાચનની ક્રિયા પણ ચેપ્ટર નંબર છમાં જ ભણવાની છે આપણા આખા શરીરની અંદર લગભગ કેટલું બધું રુધિર હોય લોહી હોય આપણે બધાને ખબર છે કે આપણા આખા શરીરમાં લોહી છે આ લોહી સતત કોઈ એક જગ્યાએ રહેતું નથી સતત શરીરમાં પરિભ્રમણ કરે છે તેને હૃદય દ્વારા આપણા શરીરમાં પરિભ્રમણ કરાવવામાં આવે છે આપણા શરીરમાં ફેફસાઓ આવેલા હોય છે લોહી લઈ જતી નળીઓ જેને આપણે રુધિર વાહિનીઓ કહે છે એ આવતી હોય છે તો આપણે એના પછીનો ટૉપિક પરિવહન સમજશું ઉત્સર્જન સમગ્ર દિવસ દરમિયાન આપણું આખું શરીર જુદી જુદી ક્રિયાઓ કરતું હોય અને આ જુદી જુદી ક્રિયાઓને અંતે આપણા શરીરની અંદર નકામો નાઇટ્રોજનયુક્ત ઝેરી કચરો ઉત્પન્ન થાય જે પાચન કરતાં અલગ જ છે તો આ નકામો જેરી કચરો આપણા લોહીમાં હોય અને લોહીનું શુદ્ધિકરણ કરવાનું કામ એટલે કે નાઇટ્રોજનયુક્ત પદાર્થો લોહીમાંથી અલગ પાડવાનું કામ એ ક્રિયા મીન્સ ઉત્સર્જન તો આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર ટોટલ જુદી જુદી પાંચ ક્રિયાઓ ભણવાની છે પોષણ પાચન શ્વસન પરિવહન અને ઉત્સર્જન ફરીથી એક વખત કહું છું આપણે આ ચેપ્ટર જૈવિક ક્રિયાઓની અંદર જુદી જુદી પાંચ ક્રિયાઓ ભણવાની છે ફર્સ્ટ પોષણ સેકન્ડ પાચન થર્ડ છે શ્વસન ફોર્થ છે પરિવહન અને ફિફ્થ છે ઉત્સર્જન બરાબર છે આ આખે આખા ચેપ્ટરની અંદર આપણે સૌ પ્રથમ વનસ્પતિમાં ભણશું અને ત્યાર પછી મનુષ્યમાં ભણશું તો વનસ્પતિની અંદર શ્વસનને બધું ભણવાનું પછી સામાન્ય રીતે મનુષ્યની અંદર પોષણ પોષણને બધું ભણવાનું તો દરેક ટોપિકને આપણે બે વિભાગમાં વેચીએ અને દરેક ટોપિક વિશેની માહિતી મેળવશું હવે તમને એમ થાય કે સર આ નિયંત્રણ સંનિયમન અને પ્રજનન એ આના પછીના ચેપ્ટર છે ચેપ્ટર નંબર સાતમાં આપણે નિયંત્રણ અને સંનિયમન ભણશું ચેપ્ટર નંબર આઠમાં આપણે પ્રજનન ભણશું અને ચેપ્ટર નંબર નવની અંદર આપણે આનુવંશિકતા અને ઉત્ક્રાંતિનો અભ્યાસ કરીશું તો આપણે આ ચેપ્ટરની અંદર આગળ વધીએ એની અંદર આપણો ત્રીજો પોઈન્ટ કે જીવન માટે આણવી અગતિ જરૂરી છે જીવવા માટે આણવી અગતિ હવે આણવી અગતિ એટલે શું તો તમે નાઇન્થની અંદર નવમા ધોરણની અંદર કોષ ચેપ્ટર ભણી ગયા આ કોષના ત્રણ વિભાગ હોય છે એક કોષ દિવાલ હોય છે એક કોષ કેન્દ્ર હોય છે અને એક કોષ રસ હોય છે આ કોષ રસની અંદર જુદી જુદી અંગિકાઓ હોય છે અને આ અંગિકાઓ છે એની અંદર લાઇસોજોમ્સ કણાપસૂત્ર ગોલગી પ્રસાધન રસધાની રંજક દ્રવ્ય કણા પોતાના કાર્યો કરતા હોય છે જેને આણવીય ગતિ તરીકે આ લોકોએ સ્વીકારેલી છે તો આપણા શરીરની અંદર ઘણી બધી ક્રિયાઓ થાય છે કોષો દ્વારા થાય છે કોષથી થાય છે તો આ બધી જ ક્રિયાઓ આપણા જીવન માટે જરૂરી છે એટલા માટે આવી ગતિને આણવીય ગતિ તરીકે ઓળખવામાં આવે છે આપણા શરીરને આગળ વધવું હોય તો પ્રોટીનનું સંશ્લેષણ પણ જરૂરી છે કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતર કે ગ્લુકોઝનું કાર્બોદિતમાં રૂપાંતર થવું પણ જરૂરી છે આવી ઘણી બધી ક્રિયાઓ આપણે જરૂરી છે જેને આણવીય ગતિ તરીકે ઓળખવામાં આવે છે કોઈ પણ માણસનું શરીર પેલા કોષ કોષ ભેગા થઈને પેશી પેશીઓ ભેગા થઈને અંગો અંગો ભેગા થઈને તંત્ર અને તંત્ર ભેગા થઈને આપણું શરીર બને છે તો જીવન માટે આણવીય ગતિ જરૂરી જ છે કોષની અંદર થતી સૂક્ષ્મ સ્વરૂપની ગતિ જેને આપણે આણવીય ગતિ કહીએ છીએ એ ખૂબ જ જરૂરી છે તો જ સજીવો જીવિત રહી શકે બીજી આ એક વાત કહેવાની એવી છે કે વાયરસ છે ને એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે વાયરસ જ્યાં લગીને શરીરની બહાર હોય ને ત્યાં લગીને નિર્જીવ છે પણ એ જ વાયરસ આપણા શરીરની અંદર એન્ટર થશે કે તરત જ આપણા કોષની જૈવિક પ્રણાલીને પોતાની અંડર કંટ્રોલ લઈ લેશે અને પોતે સજીવમાંથી સોરી નિર્જીવમાંથી સજીવ બની જાય આમ વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે હવે આપણે જૈવિક ક્રિયાઓ એટલે શું એની વાત કરીએ તો કે એવી બધી જ ક્રિયાઓ કે જે સજીવોની જાળવણીનું કાર્ય કરે અને રોગ સામે રક્ષણ આપે શરીરની જાળવણીનું કાર્ય કરે અને રોગ સામે રક્ષણ આપે તેવી તમામ ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહે છે તેવી બધી જ ક્રિયાઓ કે જે સજીવોની જાળવણીનું કાર્ય કરે અને રોગો સામે રક્ષણ આપે તેને જૈવિક ક્રિયાઓ કહે છે તો જૈવિક ક્રિયાની વ્યાખ્યા પૂછે તો પેલી બે લીટી લખવી કે એવી ક્રિયાઓ કે જે સજીવોની જાળવણીનું કાર્ય કરે છે અને રોગો સામે રક્ષણ આપે છે તેવી બધી જ ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહે છે એવા ઉર્જા સ્ત્રોતો અને પદાર્થો જે આપણે જમીએ છીએ તેને ખોરાક અથવા આહાર કહે છે એવા ઉર્જા સ્ત્રોતો કે પદાર્થો જેને આપણે ખાઈએ છીએ જે આપણા શરીરની અંદર જાય છીએ તેને ખોરાક અથવા આહાર કહે છે સજીવોની જાળવણી અને વૃદ્ધિમાં ઉપયોગી બની શકે એવા પદાર્થો પ્રાપ્ત કરવા માટે સજીવો જૈવ ઉદ્દીપકનો ઉપયોગ કરે છે જેને ઉત્સેચકો કહે છે તો આખે આખો આ જે છઠ્ઠું ચેપ્ટર છે એની પ્રસ્તાવનામાં એટલું લખેલું છે આમ તો પ્રસ્તાવનામાંથી બહુ રેર કેસની અંદર ક્વેશ્ચનો નીકળે છે છતાં આમાંથી આઈએમપી લખતા જે ક્વેશ્ચન છે જેવી ક્રિયા આપને આઈએમપી લગતો પ્રશ્ન છે ખોરાક કે આહાર એ આપને આઈએમપી લગતો પ્રશ્ન છે અને ઉત્સેચકો જે આપને આઈએમપી લગતો પ્રશ્ન છે તો આઈએમપી લગતો જે પ્રશ્ન છે એ આ ત્રણ છે જૈવિક ક્રિયા એટલે શું ખોરાક કે આહાર એટલે શું અને ઉત્સેચકો એટલે શું તો એવી બધી ક્રિયાઓ કે જે સજીવોની જાળવણીનું કાર્ય કરે છે અને રોગ સામે રક્ષણ આપે છે તેને જૈવિક ક્રિયા કહે છે એવા ઉર્જાના સ્ત્રોતો અને પદાર્થો જે આપણે જમીએ છીએ તેને ખોરાક કે આહાર કહે છે સજીવોની જાળવણી અને વૃદ્ધિમાં ઉપયોગી બની શકે એવા પદાર્થો પ્રાપ્ત કરવા માટે સજીવો જે ઉદ્દીપકનો ઉપયોગ કરે છે જેને ઉત્સેચકો કહે છે તો આ ત્રણ આઈ વ્યાખ્યા કહી શકાય એક એક માર્કની અંદર પૂછાઈ શકે કોઈ મોટો ક્વેશ્ચન આમાંથી નીકળતો નથી તો એક માર્કની અંદર આ ત્રણેય વ્યાખ્યાઓ તમારે નોંધ સ્વરૂપે તમારી પાસે રાખવી હવે આપણે પોષણ પદ્ધતિ એટલે શું તેના પ્રકાર કેટલા પ્રકાર પડે છે આપણે કીધું હતું ને જૈવિક ક્રિયાઓ જુદી જુદી છે જેવી કે હલન ચલન ઉત્સર્જન શ્વસન પાચન પોષણ વગેરે વગેરે તેમાંની આપણી પેલી જૈવિક ક્રિયા આપણે ભણવા જઈ રહ્યા છીએ આ ચેપ્ટરમાં ટોટલ પાંચ જૈવિક ક્રિયાઓ છે ફર્સ્ટ પોષણ સેકન્ડ પાચન થર્ડ શ્વસન ફોર્થ પરિવહન એન્ડ ફિફ્થ ઉત્સર્જન તો આપણે પેલી પ્રક્રિયા પોષણ પદ્ધતિ એમાંની પોષણ નામની ક્રિયા આપણે સમજીએ છીએ કે પોષણ પદ્ધતિ એટલે શું તેના કેટલા પ્રકાર પડે છે સમજાવો તો સજીવોની ખોરાક મેળવવાની ભિન બિન રીતો હોય છે જેને પોષણ પદ્ધતિ કહે છે સજીવોની ખોરાક મેળવવાની જુદી જુદી રીતો હોય છે જેને પોષણ પદ્ધતિ કહે છે પોષણ પદ્ધતિના મુખ્ય બે પ્રકાર પડે છે એક સ્વયંપોષી પોષણ પદ્ધતિ અને બીજી વિષમ પોષી પોષણ પદ્ધતિ તો તમને પૂછાય કે પોષણ પદ્ધતિ એટલે શું તો આપણે જવાબમાં લખવાનો કે સજીવોની ખોરાક મેળવવાની ભિન્ન ભિન જુદી જુદી રીતો હોય છે જેને પોષણ પદ્ધતિ કહે છે પોષણ પદ્ધતિના મુખ્ય બે પ્રકારો છે એક સ્વયંપોષી પોષણ પદ્ધતિ અને બીજી વિષમ પોષી પોષણ પદ્ધતિ હવે આપણે સ્વયંપોષી પોષણ પદ્ધતિ વિશે સમજીએ તો સ્વયંપોષી પોષણ પદ્ધતિ વિશે આપણે સમજવાનું છે તો સ્વયંપોષી પોષણ પદ્ધતિ વિશે આપણે વિગતે ચર્ચા કરીએ તો આપણે જોઈએ સ્વયંપોષી પોષણ પદ્ધતિની અંદર ફર્સ્ટ પોઈન્ટ પહેલો પોઈન્ટ આપણે સમજવાનો છે ચાર માર્કસની અંદર આ પ્રશ્ન પૂછાય કે સ્વયંપોષી પોષણ પદ્ધતિ વિશે સમજાવો તો હું લખી શકાય કે સ્વયંપોષી સજીવો કાર્બન અને એની ઉર્જાની જરૂરિયાતો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા પૂરી કરે છે સ્વયંપોષી સજીવોને તમે જુઓ લીલી વનસ્પતિ વોલવોક્સ યુગલિના અને ખાસ અમુક પ્રકારના બેક્ટેરિયા તો તમે વનસ્પતિને તમે કોઈ જોઈ જમતા ન જમે કારણ કારણ કે સ્વયંપોષી પોષણ પત્તી ધરાવે છે સ્વયંપોષી પોષણ પત્તી ધરાવતા સજીવો ક્યારે કોઈ દિવસ ક્યારે એટલે ક્યારેય પોતે આહાર ગ્રહણ ન કરતા પણ એક ક્રિયા કરે છે જે ક્રિયાનું નામ છે પ્રકાશ સંશ્લેષણ જેના દ્વારા તે પોતાની બધી જરૂરિયાત પૂરી પાડે છે એટલે કે વનસ્પતિ ખોરાક મેળવવા માટે કે પોષણ મેળવવા માટે કઈ ક્રિયા કરે છે તો કે પ્રકાશ સંશ્લેષણ તો પ્રકાશ સંશ્લેષણ એટલે શું તો મેં તરત જ એની નીચેની લીટીમાં વ્યાખ્યા લખેલી સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ નામના તત્વ વડે લીલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિત સ્વરૂપનો ખોરાક જાતે બનાવે છે આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે જો એક માર્ગમાં વ્યાખ્યા પૂછે કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું તો લખવાનું સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલનું ગુજરાતી થાય હરિત દ્રવ્ય સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ વડે લીલી વનસ્પતિ વાતાવરણમાં નો સિયોટું અને જમીનમાંથી પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે અહીં ઉત્પન્ન થતો કાર્બોદિત પદાર્થ તરત વપરાઈ જતો નથી પણ કણ કે મંડક કણ સ્વરૂપે સંચિત થાય છે જેમ તમારો મોબાઈલ ફોન ડાયરેક પ્લગમાં નથી ચાલતો તમારો મોબાઈલ ફોનની અંદર તમારે પહેલાં પ્લગ દ્વારા ફોનને ચાર્જ કરવો પડે તમારા ફોનની બેટરી જ્યારે ચાર્જ થાય પછી તમે ફોન ઉપયોગ કરી શકો છો ડાયરેક્ટ પ્લગથી મોબાઈલ ફોન નથી ચાલતો એમ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણીય પ્રક્રિયા દરમિયાન ખોરાક કાર્બોદિત ખોરાક બનીતો જાય છે પણ વનસ્પતિ એનો સીધો જ ઉપયોગ ન કરે પરંતુ તેને સાચવીને સ્ટાર્ચ કણ કે મંડક કણ સ્વરૂપે રાખે એ જે એની આંતરિક ઉર્જા સ્વરૂપે કાર્ય કરે અને જરૂરિયાત સમયે તેનો ઉપયોગ કરે એટલે કે એની બેટરી ચાર્જ કરી લઈએ ને એને જ્યારે જરૂરિયાત પડે ત્યારે તે એનો ઉપયોગ કરે છે એમ આપણા સજીવમાં પણ આપણા શરીરમાં પણ એવું હોય કે આપણે જે શરીરમાં ખોરાક નાખીએ છીએ ખાઈએ છીએ એ ખોરાકમાંથી જે કોઈ શક્તિ છૂટી પડે એ ડાયરેક્ટ નથી વપરાતી પણ ગ્લાયકોજન સ્વરૂપે સંચય પામે છે તો આ બે વસ્તુ યાદ રાખવાની છે કે વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ કે મંડકણ સ્વરૂપે થાય છે જ્યારે મનુષ્યની અંદર મનુષ્યની અંદર ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય છે આ સમીકરણ જે આપણે લખેલું છે ને એ પ્રકાશ સંશ્લેષણીય પ્રક્રિયાનું સમીકરણ લખેલું છે સિક્સ સીઓ ટુ પ્લસ બાર એચ ટુ ઓ ગ્યુસ ક્લોરોફિલ સૂર્યપ્રકાશ સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ પ્લસ સિક્સ ઓ ટુ પ્લસ સિક્સ એચ ટુ ઓ તો આખે આખો જે આ સમીકરણ છે એ પ્રકાશ સંશ્લેષણીય પ્રક્રિયાનું સમીકરણ છે તો તમને પ્રકાશ સંશ્લેષણીય પ્રક્રિયાનું સમીકરણ કે આવી રીતે લખવાનું બીજું સંતુલિત કેમ કરવું ચેપ્ટર ક્લોરોફિલ ની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ જેને આપણે ગ્લુકોઝ કહે છે ગ્લુકોઝ સ્વરૂપનો ખોરાક એ પોતે જાતે બનાવે છે છ મોલ ઓક્સિજન વાયુ છૂટા પાડે છે અને છ મોલ એચ ટુઓ પાણી છૂટા પાડે છે પ્રકાશ સંશ્લેષણીય માટે ત્રણ તબક્કા છે પેલા વનસ્પતિમાં રહેલા ક્લોરોફિલનું ઉર્જામાં શોષણ બીજું પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર અને ત્રીજું કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થઈને કાર્બોદિત બનવું પહેલાં વનસ્પતિના શરીરમાં જેટલું ક્લોરોફિલ હશે એ સૂર્યશક્તિનું શોષણ કરી લેશે આ સૂર્ય શક્તિ છે એ ધીરે ધીરે સોસાઈ ગયા બાદ એનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થશે અને આ રાસાયણિક શક્તિ કાર્બન ડાયોક્સાઇડ જે વનસ્પતિ લે છે તેને કાર્બોદિતમાં ફેરવી નાખે છે પણ રણ નિવાસી વનસ્પતિમાં જેમ મેં ઉપર ત્રણ તબક્કા લેખા એમ ક્રમશઃ ત્રણ તબક્કા નથી થતા એમાં રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લેવાય અને મધ્યસ્થી નિપજ બનાવે જે ક્લોરોફિલ વડે દિવસ દરમિયાન શોષણ પામેલી ઉર્જા દ્વારા કાર્યરત થાય તો ભાઈ આ ત્રણ તબક્કા થાય એમાં ના નહીં પણ ઘણી વનસ્પતિ એવી હોય કે જેને પાણીની અછત હોય એટલે કે પાણી એને ઓછું મળતું હોય એટલે કે રણ નિવાસી મરુનિવાસી વનસ્પતિમાં આ ત્રણ તબક્કા તો થાય પણ ક્રમમાં નહીં થાય એમાં કેવી રીતે થાય તો કે એમાં ક્રમશઃ જ થતા પરંતુ રાત્રિ દરમિયાન જ સીઓ ટુ સોસાઈ જાય મધ્યવર્તી નિપજ બની જાય અને ક્લોરોફિલ વડે દિવસ દરમિયાન એ જે કોઈ શોષણ પામેલી શક્તિ છે એના દ્વારા તેનું કાર્બોદિતમાં રૂપાંતરણ થાય વનસ્પતિના કોષમાં લીલા રંગના ટપકાઓ જોવા મળે છે જેને આપણે હરિતકણ તરીકે ઓળખીએ છીએ તો વનસ્પતિના કોષમાં લીલા રંગના ટપકાઓ જોવા મળે છે જેને આપણે હરિતકણ તરીકે ઓળખીએ છીએ જેમાં લીલા રંગનું અભિરંજક દ્રવ્ય આવેલું હોય છે જેને આપણે હરિતકણ કહીએ છીએ જે પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ જ જરૂરી છે તો હરિત દ્રવ્ય છે એને ક્લોરોફિલ કહેવાય હરિત કણ છે એને ઇંગ્લિશમાં ક્લોરોપ્લાસ્ટ કહેવાય તો યાદ રાખજો ક્લોરોપ્લાસ્ટ એટલે હરિત કણ અને ક્લોરોફિલ એટલે હરિત દ્રવ્ય હરિત કણ ક્યાં હોય તો વનસ્પતિના કોષમાં લીલા રંગના ટપકા જોવા મળે છે જેને હરિત કણ ક્લોરોપ્લાસ્ટ કહે છે અને આ ક્લોરોપ્લાસ્ટ હરિત કણની અંદર લીલા રંગનું એક અભિરંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિત દ્રવ્ય ક્લોરોફિલ કહે છે વનસ્પતિમાં વાત તો કરીએ આપણે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણીય પ્રક્રિયા કરે પણ કાર્બન ડાયોક્સાઇડ તો સામાન્ય રીતે વાતાવરણમાંથી મેળવે અને પાણી જમીનમાંથી મૂળમાંથી મેળવે તો આપણે અહીંયા જોશું કે વનસ્પતિ વાતાવરણમાંથી સીઓ ટુનો વિનિમય કેવી રીતે કરે તો કે પર્ણની સપાટી પર સૂક્ષ્મ સ્વરૂપે પર્ણ રંધ્રો જોવા મળે છે જેના દ્વારા સિઓ ટુનો વિનિમય થાય છે એ સિવાય જોકે મૂળ અને પ્રકાંડ પણ વાયુઓનો વિનિમય તો કરતા જ હોય છે આ ક્રિયા છે ને ના વિનિમયની ક્રિયા એમાં મોટા પ્રમાણે પાણીનો વ્યય થાય એટલે આ ક્રિયા પ્રકાશ સંશ્લેષણ એટલે કે સૂર્યપ્રકાશ હોય અને વનસ્પતિને જરૂરિયાત હોય એ સમયે જ થાય છે તો આ જે પર્ણરંધ્રો છે કે જે છિદ્ર છે એ આપમેળે ખોલી અને બંધ થતા એને ખોલવા અને બંધ કરવાનું કાર્ય છે એ રક્ષણ કોષો કરે છે રક્ષણ કોષોમાં જ્યારે પાણી અંદર જાય ત્યારે તે ફૂલે છે અને છિદ્ર ખુલે છે તેવી જ રીતે રક્ષણ કોષો છે એ રક્ષણ કોષોમાં સામાન્ય રીતે પાણી બહાર નીકળી જાય એટલે રક્ષણકોષો સંકોચાઈ જાય છે છિદ્ર બંધ થઈ જાય છે બાકી જે કોઈ અન્ય વનસ્પતિના શરીરને અન્ય સજીવો અથવા તો સામાન્ય રીતે અન્ય પ્રકારના જીવોની જેમ બીજા પ્રકારની પણ જરૂરિયાત હોય છે ખાલી પ્રકાશ સંશ્લેષણથી વનસ્પતિ ટકી શકતી નથી એને પોતાના શરીર નિર્માણ માટે ઘણી બધી કાચી સામગ્રી જોઈએ જે વનસ્પતિ સ્થળ જ વનસ્પતિ છે બરાબર છે એ જમીનમાંથી આ પાણીનું શોષણ કરે નાઇટ્રોજન ફોસ્ફરસ લોખંડ મેગ્નેશિયમ જેવા અન્ય પદાર્થો પણ જમીનમાંથી મેળવે આમાં સૌ પ્રથમ સૌથી વધારે નાઇટ્રોજન ઘટક જરૂરી છે જે બેક્ટેરિયા દ્વારા જમીનમાંથી મેળવાય છે નવમાં ધોરણમાં તમે ભણી ગયા કે વનસ્પતિને સોળ પ્રકારના પોષક તત્વની જરૂર પડે જેમાંથી તેર પ્રકારના પોષક જમીનમાંથી મળે એમાંય પાછા બે ભાગ પડે તો આખે આખો આપણો પ્રશ્ન છે એ પૂરો થાય સ્વયંપોષી પોષણ પોષણપત્તિ સમજાવો જો મારી રીતે ખાલી એક વખત રિવાઇન્ડ કરાવી દો પોષણ પોષણપત્તિ એટલે શું અથવા તો સ્વયંપોષી પોષણ પોષણપત્તિ વિગતે સમજાવો તો એવા સજીવો જે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે એને સ્વયં પોષી પોષણ સજીવો કહે છે જેને ઇંગ્લિશમાં ઓટોટ્રોપિક્સ કહે છે ઓટો એટલે પોતાની જાતે અને ટ્રોફિક એટલે કે પોષણ મેળવવું આ સજીવો કેવી રીતે પોતાની જાતે પોતાનું પોષણ મેળવે તો કે પ્રકાશ સંશ્લેષણીય પ્રક્રિયા દ્વારા પ્રકાશ સંશ્લેષણીય પ્રક્રિયા એટલે શું તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ વડે લીલી વનસ્પતિનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિત સ્વરૂપમાં ફેરવવાની ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે જે કાર્બોદિત ખોરાક બન્યો એનો વનસ્પતિ તરત જ ઉપયોગ નથી કરતા પરંતુ તેનું કણ અને મંડક કણ સ્વરૂપે સંચિત કરે છે જે આંતરિક ઉર્જાની જેમ વનસ્પતિમાં કાર્ય કરે છે અને જરૂરિયાત સમયે વનસ્પતિ તેનો ઉપયોગ કરે છે આપણા શરીરમાં પણ આ રીતની જ આખી આખી પદ્ધતિ હોય છે જેમાં આપણા શરીરની અંદર ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય છે પ્રકાશ સંશ્લેષણીય પ્રક્રિયાનું એક સમીકરણ આપેલું છે આ સમીકરણ છે એ ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાય કે પ્રકાશ સંશ્લેષણીય પ્રક્રિયાનું સમીકરણ લખવા સંતુલિત અવસ્થામાં લખવાનું થશે પ્રકાશ સંશ્લેષણીય માટે ત્રણ તબક્કા છે ફર્સ્ટ ક્લોરોફિલ દ્વારા પ્રકાશ શક્તિનું શોષણ પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર અને ત્રીજા તબક્કામાં કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થઈ કાર્બોદિત પદાર્થ બન્યું પ્રકાશ સંશ્લેષણને ઇંગ્લિશમાં ફોટો સિન્થેસિસ પણ તરીકે ઓળખવામાં આવે છે તો ફોટો સિન્થેસિસનું ગુજરાતી પ્રકાશ સંશ્લેષણ થાય હા જે આપણે હમણાં ત્રણ તબક્કાની વાત કરી ને એ ત્રણ તબક્કા લાઈનમાં જ ક્રમમાં થવા એવું જરૂરી નથી રણ નિવાસી વનસ્પતિમાં પાણીની ખૂબ જ અછત હોય છે માટે આ ત્રણ તબક્કાઓ છે એ ક્રમશઃ ન થતાં રાત્રી દરમિયાન જ સીઓ ટુ પેલા શોષાઈ જાય અને મધ્યસ્થી નિપજ બની જાય જે ક્લોરોફિલ વડે દિવસ દરમિયાન કોઈપણ પ્રકારની નિપજમાં પરિણમે વનસ્પતિના કોષની અંદર નાની નાની લીલા રંગના ટપકાઓ જોવા મળે છે જેને હરિતકણ કહેવાય અને આ હરિતકણની અંદર લીલા રંગનું અભિરંજક દ્રવ્ય જોવા મળે છે જેને હરિત દ્રવ્ય કહેવાય હરિતકણને ઇંગ્લિશમાં ક્લોરોપ્લાસ્ટ જ્યારે હરિત દ્રવ્યને ઇંગ્લિશમાં ક્લોરોફિલ કહે છે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ હોવું ખૂબ જ જરૂરી છે વનસ્પતિમાં પાણીનું વહન તો મૂળ દ્વારા થાય છે પણ કાર્બન ડાયોક્સાઇડનું વહન કેવી રીતે થાય તો કે પર્ણની સપાટી પર સૂક્ષ્મ સ્વરૂપના નાના નાના છિદ્રો જોવા મળે જેને પર્ણરંધ્રો કહેવાય અને આ જ પર્ણરંધ્રો દ્વારા વિનિમય થાય સિવાય મૂળ અને પ્રકાંડ પણ વિનિમય તો કરે જ છે પણ મોટા પ્રમાણમાં જ્યારે આ ક્રિયા થતી હોય છે ને ત્યારે પાણીનો વ્યય થતો હોય છે એટલે જરૂરિયાત સમયે જ આ ક્રિયા કરવામાં આવે છે આ પર્ણરંધ્ર કે વાયુરંધ્રોને ખોલવા ખોલવાને બંધ કરવાનું કાર્ય રક્ષણ કોષો કરે છે રક્ષણકોષોમાં જ્યારે પાણી ભરાય ત્યારે પર્ણરંધ્ર ખુલે છે અને સામાન્ય રીતે સીઓતોનું વિનિમય થાય છે તેવી જ રીતે રક્ષણકોષોમાંથી પાણીનું બહાર નીકળી જાય તેથી રક્ષણકોષો સંકોચાઈ જાય છે અને કર્ણરંધ્ર બંધ થઈ જાય છે સજીવોના શરીરના નિર્માણ માટે એમાં ખાસ કરીને વનસ્પતિના નિર્માણ માટે ખાલી પ્રકાશ સંશ્લેષણ જરૂરી નથી પ્રકાશ સંશ્લેષણ સિવાય પણ અન્ય ક્રિયાઓ જરૂરી છે જેમકે પાણી તો મૂળમાં જમીન મારફતે મેળવે એ સિવાય પાણી સાથે નાઇટ્રોજન ફોસ્ફરસ આયર્ન મેગેનીઝ જેવા તત્વ પણ જમીનમાંથી મેળવે છે નાઇટ્રોજન એ ખૂબ જ અગત્યનો ઘટક છે જે બેક્ટેરિયા દ્વારા જમીનમાંથી ભેળવવામાં આવે છે